नमस्कार, चूंटणीनी रसधार साथे हूँ छू शिवानी। दर्शकोनो एटलो सरस प्रतिसाद मळी रह्यो छे के आ रसधार वधु ने वधु रसप्रद बनावानुं अमने पण मन थई रह्युं छे। दर्शक मित्रों, राजकारणना ए समयनी वात करी रह्या छीए ज्यारे सौथी भ्रष्टाचार थतो होय, सौथी वधारे ए भ्रष्टाचार वाळा विभागोमां पण केटलाक एवा सन्निष्ठ अने प्रामाणिक नेताओ थई गया के जे भ्रष्टाचारने साखी लेता पण न हता। આજે તો રાજકારણ આવે તેનો પર્યાય હવે ભ્રષ્ટાચાર બની ગયો છે। ત્યારે રાજકીય વિશ્લેષક રાજેન્દ્ર રાવલ પાસેથી જાણીએ કે આજે એવા કયા બાહોશ રાજકીય વ્યક્તિત્વ વિશે તેઓ વાત કરવાના છે। રાજેન્દ્રભાઈ, અત્યારે તો ધારાસભ્ય ચૂંટાય છે, પછી એને મંત્રીમંડળમાં સ્થાન મળે ને કયું વિભાગ એને ફાળવવામાં આવે છે એના પરથી ભ્રષ્ટાચાર કરીને કઈ રીતે હું પોતાના ઘી કેળા કરી લઉં એવો વિચારતો હોય છે। તો આજે એવા એક રાજકીય વ્યક્તિત્વ વિશે વાત કરો કે જેણે એવો વિભાગ પણ હોવા છતાં પણ પોતાની ઓનેસ્ટી અને પોતાની સન્નિષ્ઠતા કાયમ રાખી છે, કયા નેતા વિશે વાત કરશો આજે? આજે આપણે જઈએ સૌરાષ્ટ્ર, રાજકોટ। સૌરાષ્ટ્રના રાજકારણનું એપિક સેન્ટર રાજકોટ રહ્યું છે અને રાજકોટે એવા કહળદજ મજબૂત ક્યાંક પ્રામાણિક નેતાઓ પણ આપણને આપ્યા છે। એમાંથી એક એવા બાહોશ યુવાન અને પ્રામાણિક પાટીદાર નેતા અને ધારાસભ્યની વાત કરું છે જેનું નામ છે સવજી કોરાટ। સવજીભાઈ એક સજ્જ રાજકારણી, ત્રણ વાર એ વિધાનસભાની ચૂંટણી જીત્યા, પોતે યુવાન પણ આખું એમનું વ્યક્તિત્વ જ પ્રામાણિક હતું। સવજીભાઈ એ અધવચ્ચે આપણને છોડીને ચાલ્યા ગયા, પણ એમની જે રાજકીય એન્ટ્રી હતી એ કદાચ જો આજે હોત તો સૌરાષ્ટ્રનું રાજકારણ જ જુદું હતું। સવાલ છે સવજીભાઈની કાર્યપદ્ધતિ। એક જોશીલો માણસ, 10-12 મહિના જેવો સમય સવજીભાઈ કેબિનેટ મિનિસ્ટર બાંધકામ માર્ગ અને મકાન ખાતું, જેમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થતો હોય, ભ્રષ્ટાચાર અનિયમિતતા, અને એ સમય તો એવો હતો કે બાંધકામ ખાતું એટલે ખાતું, તકેદારી આયોગના અહેવાલ રિપોર્ટ તમે ચકાસો, કેટના રિપોર્ટ તમે ચકાસો, તો સૌથી વધુ ફરિયાદો એ વખતે બાંધકામ ખાતાની આવતી। આ સેન્સિટિવ ડિપાર્ટમેન્ટના એ પ્રધાન થયા। સવજીભાઈએ પોતાના અધિકારીઓ પર તો વિશ્વાસ રાખ્યો, પણ એટલા બધા ચીવટવાળા માણસ હતા કે ક્યાંય પણ રોડનું કામ થતું હોય, ક્યાંય પણ કોઈ ઇમારતનું કામ થતું હોય તો સવજીભાઈ જાતે જ એનું પરીક્ષણ કરવા જતા, અને જો એમને લાગે કે આમાં વેટ છે કે આમાં ખોટું થઈ રહ્યું છે તો સવજીભાઈ ગમે તેવો રાજકીય વગવાળો હોય, ગમે તેટલો માથાભારે હોય, પણ સવજીભાઈ એને બરાબર પ્રામાણિકતાનો પાઠ શીખવી દેતા હતા। બીજી વાત, એ વખતે ગાંધીનગરના જે સરકારી આવાસો છે એમાં આડેધડ ફાળવણી થતી, સવજીભાઈ એ બહુ એમાં એક આખી સિસ્ટમ એમણે ઊભી કરી, અને વર્ષોથી જે અડિંગા લગાવીને બેઠા હતા કે સરકારી મકાન લેવું ઓછા ભાડાવાળું અને ખાલી નહીં કરવું, આ આખી જે બગડેલી સિસ્ટમ હતી એને સુધારવાના શ્રીગણેશ સવજીભાઈ કોરાટે કર્યા। એટલે મારી દ્રષ્ટિએ તો સૌરાષ્ટ્રમાંથી તો ઘણા બધા નેતાઓ આવ્યા છે, પણ જેને પ્રતિબદ્ધ કહી શકાય એવા જે આપણી વચ્ચે નથી એવા ધારાસભ્યને જો જ્યારે આપણે યાદ કરીએ છીએ ત્યારે એમના મતદારોને પણ અભિનંદન આપવા પડે કે આવા એક જોશીલા જુવાનને એમણે જાહેર રાજકારણમાં મંગલાચરણ કરાવ્યું। અને જે રસ્તા અને બાંધકામનો જે વિભાગ હોય છે એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થતો હોય છે, કારણ કે હજી તો રોડ બન્યો નથી કે ત્યાં ગાબડા પડવાની શરૂઆત થઈ જાય છે। અચ્છા, રસ્તા પરથી એક કિસ્સો એમના જીવનનો યાદ આવે છે કે એક કિસ્સો એમની સાથે બન્યો હતો કે પત્ની સાથે સુરતથી ગાંધીનગર આવતા હતા ત્યારે કીમ ચોકડી આગળ જે લૂંટારુઓ હતા તેમની પાછળ તેઓ પોતે ભાગ્યા હતા, આવો કોઈ કિસ્સો શેર કરો ને। સૌજીભાઈ એ માનવીય સંવેદનાથી ભરપૂર માણસ હતા। એકવાર એવું બનેલું કે સુરત, એમનો સમાજના ઘણા બધા લોકો સુરતમાં આજે પણ છે, એમના પત્ની પણ એમના પછી એમની બેઠક ઉપરથી જસુમતીબેન કોરાટ, એ અત્યારે હાલ આપણા કરંટ ધારાસભ્ય છે, બનેલું એવું કે સવજીભાઈ એમની ગાડીમાં એમના વાઇફ સાથે સુરતથી આવી રહ્યા હતા, અને બરાબર કીમ ચોકડી, કીમ ચોકડી સુરત પાસેનું કીમ ગામ છે, એ કીમ ચોકડીથી થોડાક આગળ ગયા એટલે ત્યાં એક કેળાનું ખેતર હતું, અને ત્યાં એક સરકારી આપણી ગુજરાત એસટીની બસમાં કેટલાક લૂંટારુઓ ચડ્યા અને લૂંટારુઓએ લૂંટ ચાલુ કરી, પ્રવાસીઓ હોબાળો કરી નાખ્યો, અને ઢળતી સાંજનો ટાઈમ હતો રાતનો, તો ચીસાચીસ થઈને સવજીભાઈની ગાડી પાછળથી આવતી હતી, સવજીભાઈએ એટાક ટોપ ગાડી સાઈડમાં કરી દીધી અને પોતે ઉતર્યા, અને ઉતરી અને પછી એ કોઈ પોલીસને ફોન કરવો કે કોઈની સહાય લેવી એ બધું એમને બાજુમાં મૂકી અને પોતે જ પેલા પ્રવાસીઓને બચાવવા માટે એ લૂંટારાઓની પાછળ દોડ્યા, ઘણું દોડ્યા, પાછળ મજબૂત પણ હતા, ઘણું દોડ્યા, બાજુમાં કેળાનું ખેતર હતું તો એ ખેતરમાં થઈ
અને સરજીભે બહુ દોડ્યા પણ કમનસીબે એ લૂંટારુઓ પકડાયા નહીં. પણ એમની જે જવામર્દી હતી, જે એમની મર્દાનગી હતી, એ એક પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાની રક્ષા કેવી રીતે કરવી, એમાં બીજાનો આશરો લેવો કે કોઈને બોલાવવા કે ફોન કરવા, અત્યારે કંઈ ઘટના બને તો બીજાનો આશરો લેવામાં આવે છે. સૌજીભાઈ એ પરાશ્રય નહોતા, એમને જાતે જ ગુજરાતના નાગરિકો હતા અને ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર હતા અને એમની એક ફરજ હતી કે મારે મારી પ્રજાનું રક્ષણ કરવું જોઈએ. જાતે જે દોડ્યા, લૂંટારું વધારે ચાલક હતા એટલે ભાગી ગયા, પકડાયા નહીં. પણ લોકો પણ એ કિસ્સો આખા ગુજરાતમાં બહુ ચર્ચાનું કેન્દ્ર બનેલો કે લોકો પણ સૌજીભાઈ તરફથી કેન્દ્રિત થયા હતા કે ભાઈ આવો પણ એક ધારાસભ્ય રાજકોટમાંથી ચૂંટાયો છે, એ એમની બાહુશ્રીનું એક પ્રકરણ હતું. રાજેન્દ્રભાઈ, ગુજરાતના રાજકારણમાં જો ઝાંખવામાં આવે તો પાટીદારોનો ઘણો મોટો એક ફાળો રહ્યો છે રાજકારણમાં, સૌરાષ્ટ્રના. અને સૌજી કોરાટ એક પાટીદાર સમુદાયને રિપ્રેઝેન્ટ કરતા રાજકીય નેતા હતા, ત્યારે સમાજ માટે અને સમાજથી ઉપર રહીને તેમણે શું પ્રદાન કર્યું છે? એ સામાજિક માણસ હતા. રાજકોટમાંથી બે નેતાઓ એવા પેદા થયા કે જે પાટીદાર હોવા છતાં એમના વહીવટમાં ક્યારેય આવું કોઈ જાતિવાદી સમુદાય સામૂહિકતા જોવા નથી મળી. એક વલ્લભભાઈ પટેલ, પૂર્વ આરોગ્ય મંત્રી, એ પણ આપણી વચ્ચે નથી. અને બીજા સૌજીભાઈ કોરાટ. હા, એ સામાજિક રીતે પ્રતિબદ્ધ હતા. એમના સમાજના જે સવાલો હોય, સમાજના જે પ્રશ્નો હોય, એમાં એમણે ક્યારેય વિલંબ કર્યો નથી. એટલે પાટીદારોનું એક આદરપાત્ર કેન્દ્ર હતા, વ્યક્તિ હતા. અને જ્યારે બાંધકામ પ્રધાન થયા ત્યારે એમણે ક્યાંય પોતાની જાતને પાટીદાર છું કે પાટીદારનું જ કામ કરવું પડે એવું સૌજીભાઈએ બતાવ્યું નથી. પણ તટસ્થ હતા અને એટલે જે લોકો તટસ્થ રહ્યા છે એને પાટીદારોએ પુરસ્કૃત કરેલા છે. એટલે પાટીદાર સમાજની શાન હતા, ગૌરવ હતા. પાટીદાર હોવા છતાં બિન પાટીદાર થઈ અને એક ગુજરાતના નાગરિક થઈને કામ કરવું એ બહુ અઘરી વાત છે. રાજેન્દ્રભાઈ, સૌજીભાઈના પત્ની જસુમતીબેન કોરાટ પણ એમએલએ છે, ત્યારે એમની કેવી રીતની કારકિર્દી અત્યારની ચાલી રહી છે, તેઓ કઈ રીતે લોકસંપર્ક કરી રહ્યા છે અને એમનું શું પ્રદાન છે અત્યારે? સૌજીભાઈનું બ્રેઇન હેમરેજથી યુવાન વયે મૃત્યુ થયેલ અને એક મોટી ખોટ પડી સૌરાષ્ટ્રના રાજકારણને પડી. અને પ્રધાનમંડળમાં પ્રધાનો તો ઘણા બધા હોઈ શકે પણ પ્રામાણિકતાની જ નોંધ લેવાય છે, પ્રજાવત્સલતાની જ નોંધ લેવાય છે. એટલે તો 182 ધારાસભ્ય છે. પણ તમે જુઓ છો, આપણે અત્યાર સુધીમાં જે વાત કરી તો દરેકની કંઈક એક વિશેષતા છે. એવું નથી બધા જ ખરાબ છે, પણ એવું પણ નથી કે બધામાં આ જ પ્રકારની સૌજન્યશીલતા અને પોતાના કામ પ્રત્યેની વફાદારી. સૌજીભાઈના અવસાન પછી ભારતીય જનતા પાર્ટીએ એમના પત્ની, એ પણ એટલા જ મજબૂત અને પ્રામાણિક છે, જસુમતીબેન કોરાટ. અને જસુમતીબેનને વચ્ચે થોડોક સમય પ્રધાનમંડળમાં સ્થાન આપેલું, પણ જે પક્ષની આંતરિક ખેંચતાણ છે એમાં જે તે સૌજીભાઈનો ઉપયોગ કરાયો એ તે જસુમતીબેનનો કરાયો નથી. 100% એ બાહોશ, એ પણ છે, એ પણ પાટીદારના પત્ની છે અને અસલ પટનાણીના બધા ગુણ એમનામાં પણ છે. પણ જે રીતે આપણે એક રાજકીય પક્ષોમાં વફાદારી હોય છે, પણ કહેવાય છે ને કે એક વ્યક્તિ જ્યારે મેઇન વ્યક્તિ નથી પછી પાછળથી એનું જે મૂલ્યાંકન થવું જોઈએ એ બદલો અથવા તો લાભ જસુમતીબેનને મળ્યો નથી. જી બિલકુલ. તો દર્શક મિત્રો, તમારી આસપાસ છે કોઈ સૌજી કોરાટ જેવા બાહોશ, નીડર અને પ્રામાણિક નેતા? મત આપતા પહેલા આ બાબતો ચોક્કસ ચકાસશો, પણ મત અચૂક આપશો. નમસ્કાર.